આજે ચંડલ બોર્ડ હતું એમાં મેં પુરવણી મૂકી હતી કે ભાઈ ગયા વર્ષે ચોમાસામાં ભયંકર દુર્ઘટના બની હતી વરસાદને કારણે, કેટલા માણસોના હારા હારી બબે 3-3 લાખના માણસોના માલ કપડાં પહેરવાના નહોતા રહ્યા, ખાવાના દાણા નહોતા રહ્યા, ગાડીઓ માણસોની તણાઈ ગઈ હતી. તો અમે આ ચોથો બોર્ડ માંથી અમે પુરવણી મૂકીએ છીએ કે આ હોકરા દબાણનું શું કર્યું તમે, હોકરા દબાણનું શું કર્યું. ખૂબ હું તો છોડે ધારે કહું છું કે પુનિત શર્માએ જે બાંધકામ કર્યું છે, બિલ્ડર પોતે છે, દબાણ કામ પુનિત શર્માએ જ કરાવ્યું છે. અત્યારે જો એ દબાણ અમે એનો ઠરાવ કરવાનું કીધું કે ભાઈ ઠરાવ કરો બોર્ડમાં કે કાલે વારે પોરની જેમ જાનહાનિ થાય તો આનું જવાબદાર કોણ. અમે પુરવણી મૂકી હતી, પુરવણીમાં છે ઠરાવ કરવાનું કે આનો જવાબદાર કોણ, એમાં અમારી પુરવણીમાં છે. તો એ કીધું એટલે ધરાવે ને રાષ્ટ્રગીત ચાલુ કરી દીધું. ન કર્યું પછી રાષ્ટ્રગીત, પછી મેં કીધું કે ભાઈ ઠરાવ કરો, તમે તમને કરવાનું કીધું હતું, તમે રાષ્ટ્રગીત ચાલુ કરી દીધું, અમે એનું અપમાન ન કરી શકીએ. તો તમારા આ કાયલા વારે પોર 5 માળની બિલ્ડિંગ પડી ગઈ, 4 જણા મરી ગયા, છેલ્લા કમિશનર ઉપર ઓઢાડી દીધું અને પોતે આંખ અધર કરી દીધા. તો હવે ઓણ પોરની જેમ ઓણ સીધી થાય તો એ જવાબદાર કોણ, એ ઠરાવ કીધો એટલે મને ગાયરું બોલવા માંડ્યો કે તું કોણ કેવા વારી, તારે થાય કરી લેજે, તું આવીને તેવીને. હવે હું એની માં સમાન છું, મને એ એવી શબ્દ બોલ્યો. કાલે વારે મારી જગ્યાએ કોઈ નાની બેન દીકરી હોય અને એને આ એવા વેણ બોલે તો એની માન મર્યાદા હું અમદા ભાજપા એમ કે નારી શક્તિકરણ, તો નારી શક્તિકરણ નું અપમાન કર્યું તમે. આ નારી શક્તિ નું અપમાન થાય ને એટલે આ તમારા ભૂકા નીકળી જાય એને કઈ. આ તમે તમારા પીઠ ઉપર ભા કર્યો છે અને હું મારો અડંગ મુકેશ નહીં. જા સુધી હવે જુનાગઢ માટે મારે લડવાનું છે તો જા સુધી એ પુનિત ના દબાણ ન હટે ત્યાં સુધી હું અહીંથી ઊભી નહીં થાઉં, ભલે મારે મરી જવું પડે. હું જુનાગઢ માટે શહીદ ભલે થઈ જાઉં, મારા શહીદ થાઉં છું, મારા વામે જીવવું નથી, મો થરો જીવી મારા